સુરતના ઓલપારમાં એક યુવાને 15 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી પાવાગઢ લઈ જઈ વારંવાર ગુજાર્યો બળાત્કાર. ઓલપાર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાર તાલુકાના સાયણમાં DRGD સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક કિશોરી ભણવાની ઉંમરે તે ગામના જ એક યુવાન સાથે પ્રેમમાં પડી. સાયણના ધીરજનગરમાં રહેતો 19 વર્ષીય સુનિલ બાલુ પટેલ સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. 5 ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં કિશોરીની હાઈસ્કૂલ ખાતેથી સાયણ રેલવે સ્ટેશને લઈ જઈ પહેલાં વડોદરા અને પછી પાવાગઢ ખાતે એક રૂમમાં કિશોરીની મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પરંતુ 7મીના રોજ બપોરે આવીને સમગ્ર હકીકત કિશોરીએ તેની માતાને જણાવતા માતાએ ઓલપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી જેલ હવાલે કર્યો હતો. 5/2/2015ના રોજ સાયની છોકરી સ્કૂલેથી પોતાના ઘરે ગઈ હતી. એ દરમિયાન આરોપી સુનિલ બાહુભાઈ પટેલને છોકરીને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અને આરોપી ફળિયાડીની છોકરી ને સાયણ રેલવે સ્ટેશનથી પાવાગઢ વડોદરા લઈ જઈ અને વડોદરાથી પાવાગઢ લઈ ગઈ, એક રૂમમાં રાખેલી અને ત્યાં આરોપ ફળિયાડીની છોકરીની ઈચ્છાવૃત બળકુટ્ય કરેલ છે. આરોપીને આજ રોજ અરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ. ભણવાની ઉંમરે કિશોરીને પ્રેમજાળમાં ફસાવનાર આરોપી સુનિલ છેલ્લા 1 વર્ષથી તેનું પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનું જણાવી રહ્યો છે. તેમજ કિશોરી તેની મરજીથી તેની સાથે આવી હોવાની કેફિયત કેમેરા સમક્ષ રજૂ કરી રહ્યો છે. અમે બે અમારી મરજી પ્રમાણે ગયેલા હતા. એને કીધું તમે આવો તો મેં પણ આવું છું, એટલે મેં પણ ગયો. ગુરુવારે ગયેલા હતા, ફળિયામાં જ રહી છે. સાથે જીવન મરણના કોલ આપ્યાની કેફિયત વચ્ચે પોલીસ ફરિયાદમાં તેની મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું હોવાનું નોંધાયું છે. ત્યારે હાલ તો ઓલપાડ પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આરોપીને જેલ હવાલે કરી દીધો છે. તો બીજી તરફ કિશોરીને સુરત સિવિલમાં મેડિકલ તપાસ અર્થે મોકલવામાં આવી છે. બાદલ પટેલ, હિન્દ TV ન્યૂઝ, ઓલપાડ.